શિયાળાની શરૂઆત થતા જગતનો તાત લાચાર બની ગયો છે। ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતો છેલ્લા એક મહિનાથી યુરિયા ખાતર માટે વલખા મારી રહ્યા છે। જિલ્લામાં સૌથી વધુ ઘઉંનું વાવેતર કરવામાં આવ્યું છે અને ઘઉંને સૌથી વધુ યુરિયાની જરૂર પડે છે। સરકારી ખાતરના ડેપો પર ખેડૂતો કલાકો સુધી લાઈનો લગાવીને ઉભા રહે છે, પરંતુ સ્ટોક ખૂબ જ ઓછો હોવાથી ખેડૂતોની લાઈનમાં ઉભા રહેવા બાદ પણ ખાતર મળતું નથી અને તેઓને ખાલી હાથે પરત ફરવું પડે છે। જો યુરિયા ખાતર નહીં મળે તો ખેડૂતોનો રવિ પાક નિષ્ફળ જવાની ભીતિની સાથે ખેડૂતો સરકાર પાસે ખાતર માટે આજીજી કરી રહ્યા છે। અમારા વિનંતી કહેવાનું છે, હું 10 દિવસ ત્યાં લાઈનમાં ઊભો છું, ગાડી આવે છે, ખાતર વેસાઈ જાય છે। અત્યારે ખાતર વગરનો ઘઉંનો પાક, રાયડાનો પાક બધો એમને પાણી ખાતર વગરનું એમને અમારે બેહવું પડે છે। સરકારને મારે એક જ વિનંતી છે કે ખાતર માટે જેમ બને એમ કરી ને વહેલી તકે ખેડૂતોને પોસાડી શકે। ખાતરની અછત 15-20 અહીં તો લાઈનમાં ઊભો હોય ખેડૂતો, ખેડૂતો નથી આપે, એમાં બીજો કોઈ જવાબ તો હું આપીએ આપે? ઓકે, વેસાઈ જાય ખાતર, એટલે તો પછી વહી જવાનું હોય, આગળ ખેડૂત ઊભા હોય। આ 4-5 વર્ષથી અમે જોઈએ છીએ તો જ્યારે જ્યારે રવિ પાકનું કે શેરડીનું વાવેતર કરવાનું હોય ત્યારે રાસાયણિક ખાતર મળતા નથી। હવે એની કૃત્રિમ તંગી સર્જાય છે કે ઉપરથી મળતું નથી, એ તો સરકારશ્રીને ખબર, બાકી અમને તો ખેડૂતો તો બિસરાબદમાં દોડે છે, ગામડે ગામડે તપાસ કરે છે, મંડળીઓમાં વેરવાળ સુધી ઉના સુધી અને ઝાંઝિયા કરીને પછી ક્યાંકથી મેળવે બે બે થેલી ઉરિયાની તો આવે તો ખરું, ઉરિયા તો આવે, પહોંચે કે જોઈએ એટલું ન આવી શકે ને, એટલે ખેડૂતને લાઈનમાં ઊભું પડે, નસરત થાય ને, કેમ કે ઉરિયા વસ્તુ એવી છે કે ઘઉંમાં ઉરિયાની ખાસ જરૂર પડે, એમ DAP તો એને ઓલામાં NPK હાલે, સુપર દાણા હાલે, એવું બધી કાળું ખાતર હાલે, ઉરિયા વસ્તુ એક એવી છે કે ઉરિયા જ નાખવું પડે ઘઉંમાં એમ।